નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર તેર સ્વતંત્ર ભારત વિદ્યાર્થી મિત્રો ભારત આઝાદ થયું ઓગણીસો સુડતાલીસ પછી ભારતને એક કરવા માટે આજે ભારતને સ્વતંત્ર કરવામાં આવશે ઓગણીસો ને સુડતાલીસમાં ભારત સ્વતંત્ર થયું એ સ્વતંત્ર ભારત વિશેની આપણે પુનઃ રચના કઈ રીતે થઈ હતી એના વિશેનો આ ચેપ્ટરમાં આપણે વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કરવાનો રહેશે તો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે રાજ્યની પુનઃરચનાઓ રાજ્યની રચના કઈ રીતે કરવામાં આવી હતી તો ધોરણ નવની અંદર વિદ્યાર્થી મિત્રો આવું જ ચેપ્ટર પૂછાતું આવે છે અને ખાસ કરીને પણ આપણે રાખજો કે આપણે એવું કહી શકાય કે ભાષાના ધોરણે રાજ્યના નામ છે એ પાડવામાં આવેલા છે કે એના ભાષા કઈ છે એ ભાષા ઉપરથી એના નામ છે એ પાડવામાં આવેલા છે તો જોઈએ રાજ્યની પુનઃરચના કઈ રીતે થઈ કે ભારત આઝાદ થયું અને દેશી રાજ્યનું જે એકીકરણ સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા કર્યું તો આગળ પણ આપણે પાઠની અંદર જોયું આપણે એ એક નહીં પણ સંઘીય વ્યવસ્થા સ્વીકારી કરી છે આખા દેશની સંઘીય પ્રકારની સંસ્થા છે આપણે વ્યવસ્થા છે સ્વીકારી છે એટલે સંઘના ઘટકો એવા રાજ્યોની રચના કરવાનો પ્રશ્ન ઊભો થયો અગાઉના બ્રિટિશ પ્રાંત અને દેશી રાજ્યોના એકીકરણ થકી ઊભા થયેલા એકમોની શરૂઆત અ બ ક અને ડ એમ ચાર વર્ગની અંદર વિભાજિત કરવામાં આવ્યા હતા જે રાજ્યને વિભાજિત કરવામાં આવ્યા હતા જે ઓગણત્રીસ જેટલા હતા એને અ બ ક ડ એમ ચાર ભાગની અંદર એ રાજ્યને વિભાજિત કરવામાં આવ્યા ધોરણ નવની અંદર વિસ્તૃતની અંદર તમારે પાછો આ બ ક ડ વિશે ભણવાનું રહેશે કે અમાં કયા રાજ્ય આવ્યા હતા કયા રાજ્યો અને ડમાં કયા રાજ્યો અને કમાં કયા રાજ્યો છે એના વિશે ધોરણ નવની અંદર વિસ્તૃતની અંદર તમારે અભ્યાસ કરવાનો રહેશે આ આવું એકીકરણ થયું ભારતને એક બનાવવા માટે આવા કેટલાક સ્વતંત્ર રજવાડાઓ હતા એક રાજ્ય હતા એને એક કરવાનું કામ જે સરદાર વલ્લભભાઈ પટેલ અને એના એવા કહેવાય કે શ્રી સ્ત્રીના કારણે આ ભારતને એક અખંડ અને મજબૂત દેશ બનાવવાનું કાર્ય કર્યું હતું આ ચારેય પ્રકારના રાજ્યોનો દરજ્જો એક સરખો ન હતો જોકે સૌ ભારતીય સંઘના અભિન્ન અંગ ભાગ ધરાવતા હતા ઈસવીસન ઓગણીસો પચાસમાં જ્યારે બંધારણનો અમલ શરૂ થયો ત્યારે ભારત આ ચાર પ્રકારના રાજ્યોનો બનેલો સંઘ હતો આમ ચારેય જે રાજ્ય હતા અબકડ એ ભારતના અલગ અલગ હતા આજ એક સરખો દરજ્જો તેને મળતો હતો નહીં જ્યારે ઓગણીસો પચાસમાં કહેવાય કે બંધારણનો જે અમલ થયો બંધારણ અમલમાં આવ્યું ત્યારે આવા અનેક પ્રકારના જે રાજ્યોનો બનેલો આપણો જે દેશ હતો સંઘ હતો આ એક કામચલાવ વ્યવસ્થા હતી કેવી હતી થોડાક સમય માટે આખો સંઘ બની જાય એ માટે આ કામ ચલાવ વ્યવસ્થા હતી અપ્રકારની અંદર તો મદ્રાસ રાજ્યમાંથી તેલુગી ભાષાનો પ્રદેશ અલગ રાજ્ય આંધ્રપ્રદેશ રચવા તેલુગી ભાષાએ લોકોએ ઉગ્ર આંદોલન કર્યું હતું જો અપ્રકારનું જે રાજ્યનું વિભાજન કરવામાં આવ્યું હતું તેમાંથી મદ્રાસ રાજ્યમાંથી તેલુગી ભાષા વધારે જાણીતી હતી તેલુગી પ્રદેશ હતો એમાંથી અલગ રાજ્ય તરીકે આંધ્રપ્રદેશ રચવાની માંગ કરી છે એવું આંદોલન કર્યું હતું આ ઉગ્ર આંદોલનના કારણે કેન્દ્ર સરકારે તેમની સ્વીકાર પડી અને પહેલી ઓક્ટોબર ઓગણીસો એવું કહી શકાય કે મદ્રાસ રાજ્યમાંથી કઈ તો કે આંધ્રપ્રદેશની રચના કરવામાં આવી હતી ત્યાર પછી ભાષાના ધોરણે રાજ્યોની રચના કરવાની માંગણી સમગ્ર દેશમાં ઉદ્ભવી પછી દેશની અંદર શેના આધારે કે ભાષાના ધોરણે રાજ્યની માંગણી થઈ જે જે રાજ્યમાં જે ભાષા બોલાતી એ પ્રમાણે ભાષાની કરવામાં આવી હતી જોઈએ થોડુંક જાણવા જેવું આપ્યું છે વિદ્યાર્થી મિત્રો ઓગણીસો વીસના ના ભારતીય રાષ્ટ્રીય મહાસભાએ કહ્યું હતું કે ભારત દેશ આઝાદ થશે એટલે દરેક મોટા ભાષાકીય વિસ્તારને પોતાનું અલગ રાજ્ય હશે આઝાદી પછી મહાસભાએ આ કાર્ય પૂરું કરવા માટે કોઈ પગલા ન લીધા કારણ કે ભારત ધર્મના આધારે વિભાજીત થઈ ચૂક્યો હતો ધર્મના આધારે કેમ હતું હિન્દુ બરાબર એમ એના વિભાજીત કરી દેવામાં આવ્યો હતો આઝાદી એક રાષ્ટ્રને નહીં પરંતુ બે રાષ્ટ્રોને મળી હતી જો આઝાદી એક રાષ્ટ્રને નહીં પણ કેવા તો કે બે રાષ્ટ્રોને મળી હતી કયા કહે તો કે પાકિસ્તાન અને ભારત બરાબર એમ બે રાષ્ટ્રને

બરાબર આવું કંઈક જાણવા જેવું હતું પરીક્ષામાં પૂછાતું નથી એટલે કેન્દ્ર સરકારે આંધ્રપ્રદેશને એ મદ્રાસમાંથી છૂટું પડ્યું કેન્દ્ર સરકારે રાજ્યની પુનઃરચનાનો અભ્યાસ કરી જરૂરી ભલામણો કરવા રાજ્ય પુનઃરચના પંચની નિમણૂક કરવામાં આવી બરાબર છે એટલે આવી જરૂરી ભલામણો કરી અને શું કર્યું કે રાજ્ય પુનઃરચના ફરીથી રાજ્યની પુનઃરચના કરવામાં આવી

કેવાય છે કે પુનઃ રચના જે પંચ હતું પુનઃ રચના પંચનો અહેવાલની પુનચના પહેલી નવેમ્બર ઓગણીસો છપ્પન થી તેનો અમલ કરવામાં આવ્યો ખરડો છે એ પસાર કરવામાં આવ્યો અને ઓગણીસો છપ્પન તેનો શું કરવામાં આવ્યો અમલ કરવામાં આવ્યો બરાબર છે આમ આ ચાર પ્રકારના રાજ્યો રદ કરીને ચૌદ રાજ્યો અને છ કેન્દ્ર શાસિત વિસ્તારોને રાજ્યની પુનઃરચના એટલે કેટલા રાજ્ય ફરીથી બનાવવામાં આવ્યા તો કે ચૌદ રાજ્યનું નિર્માણ કરવામાં આવ્યું અને છ જેટલા કેન્દ્ર શાસિત પ્રદેશ જેને શું કહેવાય સંઘ શાસિત પ્રદેશ અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે વિદ્યાર્થી મિત્રો ધોરણ નવની અંદર પણ પાછું આવું ભણવાનું આવશે પુનર્રચના કરવામાં આવી આ ચૌદ રાજ્યો પૈકી મોટાભાગના રાજ્યોની રચના ભાષાના ધોરણે કે કઈ રાજ્યમાં ભાષા બોલાય છે એ ભાષાના ધોરણે કરવામાં આવી હતી રાજ્યો છે એ ચૌદ રાજ્ય મોટા ભાગના રાજ્ય ભાષાના ધોરણે કરવામાં આવી હતી એમાં પંજાબ અને બોમ્બે અપવાદ હતો બોમ્બે પ્રાંતમાં મરાઠી અને ગુજરાતી એમ બે ભાષી વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો હતો એની સામે ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભાષાના ધોરણે રાજ્યોની રચના કરવા માટે પણ ઉગ્ર આંદોલન થયું હતું એટલે ગુજરાત પણ ગુજરાતી લોકો વધારે મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્ર કરવામાં આવ્યું બરાબર આવી રીતના ઉગ્ર આંદોલન થયું એટલે કે ભાષાના ધોરણે શું કરવામાં આવ્યું હતું તો કે રાજ્યની નિમણૂક કરવામાં આવી હતી આમ દરેક આવા ચૌદ રાજ્ય અને છ કેન્દ્ર શાસિત પ્રદેશો યાદ રાખજો જેટલા રાજ્ય અને છ જેટલા કેન્દ્ર શાસિત પ્રદેશનો આઝાદી મળી પછી ઘડવામાં આવ્યું હતું બરાબર છે વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું સ્વતંત્ર ભારતની રાજ્યની પુનરચના અને રાજ્યની રચના બાકી ગુજરાતના ચળવળ વિશે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ભણશું જય હિન્દ વિદ્યાર્થી મિત્રો